કોરોનાના વધા પડતા કહેર વચ્ચે સુરતના કાપડ માર્કેટ 31 મે સુધી બંધ રાખવાની અફવા ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલથી 5 મે સુધી કાપડ માર્કેટ બંધ રાખવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બંધ પાડીને આદેશ કર્યો હતો. જોકે રવિવારે બપોરે કોઈક ટીખળખોર દ્વારા લેટર પેડ સાથે ચેડા કરીને 31 મે સુધી બંધ રહેશે તેવો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો, જેને પગલે કાપડ માર્કેટની સંસ્થા ફોસ્ટાએ સ્પષ્ટતા કરીને અફવા ગણાવી હતી. માર્કેટ બંધનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે સુરતમાં જે લાઇફલાઇન ગણી શકાય તેવી ટેક્સટાઇલ માર્કેટ છેલ્લા 6 દિવસથી બંધ છે. રાજ્ય સરકારના ગૃહમંત્રીના નિર્ણય બાદ 28 મેથી 5 મે સુધીનો આજે નિર્ણય છે તે લંબાવવામાં આવ્યો હતો, જેને લઈને આપ અત્યારે જોઈ શકો છો કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ વિસ્તાર છે જ્યાં આજે સોમવારનો દિવસ છે. એટલે આપ જોઈ શકો છો કે અત્યારે ભારત જે રીતની સ્થિતિ છે એટલે અત્યારે તમામ જે માર્કેટ છે અત્યારે સંપૂર્ણ માર્કેટ બંધો છે. અહીંયા ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોનું અવર જવર ચાલુ છે. જેવી રીતે કોરોનાનો કેસ વધતો હતો તેને લઈને પણ સુરતમાં સતત ચિંતા વધી હતી, જેને લઈને હાલ અત્યારે આપ જોઈ શકો છો સુરતનો રિંગ રોડ વિસ્તાર છે જ્યાં હાલ અત્યારે રોડ એકદમ સુમસમ ખાલી પડેલા છે. તમામ જેટલી માર્કેટ છે તમામ માર્કેટો બંધ છે અને એની સાથે સાથે જે રીતનો આજે છઠ્ઠો દિવસ છે માર્કેટનો એને લઈને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ થયાની આશંકા સેવામાં આવી છે. અને આ તમામ પ્રકારની વચ્ચે ફેડરેશન ઓફ જે સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન જે પોસ્ટા છે પોસ્ટા દ્વારા પણ એક જે બોગસ લેટર પેડ બનાવવામાં આવ્યો હતો અને લેટર પેડમાં સ્પષ્ટ લખેલું હતું કે 5 મેથી આગામી 31 મે સુધી જે તમામ માર્કેટ બંધ રહેશે, જેથી એક અફવા માર્કેટમાં ફેલાઈ હતી જેને લઈને વેપારીઓ પણ રોષ જોવા મળ્યો હતો. પરંતુ જ્યારે અમે જ્યારે પોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ સાથે વાતચીત કરી ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું આ લેટર છે જે બોગસ લેટર પેડ છે, પોસ્ટા દ્વારા આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી, જેથી હાલ અત્યારે જે રીતની પરિસ્થિતિ રાજ્ય સરકાર જે રીતના આદેશ કરશે એ રીતનું આદેશનું પાલન કરવામાં આવશે. હાલ અત્યારે 5 મે સુધી જ માર્કેટ બંધ રહેશે, આગળનો જે નિર્દેશ આવશે એના પ્રમાણે કામ થશે. પરંતુ હાલ અત્યારે જે પોસ્ટનો જે લેટર પેડ વાયરલ થયો છે તે બોગસ છે, એના વિરુદ્ધ પણ એ લોકો અમુક જે અસામાજિક તત્વો છે તેઓ દ્વારા આજે લેટર પેડ ઇસ્યુ બનાવવામાં આવ્યો હતો. હાલ અત્યારે જે રીતની સ્થિતિ છે એમાં એનડી ન્યૂઝ ગુજરાત પણ આપ લોકોને અપીલ કરી છે કે જે કેન્દ્ર સરકારે જે રસીકરણનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે 18 થી 44 વર્ષના યુવાનો માટે, તેના માટે પણ એનડી ન્યૂઝ અપીલ કરે છે કે કોરોના કાળમાં તેઓ વેક્સિન લે અને પોતાને સુરક્ષિત રહે અને બીજાને પણ સગર્ભિત હોવાથી બચાવી શકે છે. કેમેરા પર્સન સુરજ મિશ્રા, એનડી ન્યૂઝ ગુજરાત, સુરત.